રાજ્યના છેવાડે આવેલા અને બહુલ આદિવાસી વિસ્તારનું વસ્તીનું પ્રભુત્વ ધરાવતા સરહદી જિલ્લા એવા છોટાઉદેપુર જિલ્લામાં આજે રંગી શંગી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુર ખાતે કેબિનેટ કક્ષાના રાજ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં સમારંભ યોજવામાં આવ્યો. વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી વસ્તી ધરાવતા 14 જિલ્લાઓમાં 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ, જે અંતર્ગત કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રીની અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ હોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોએ આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મો નિહાળી હતી. ઋષિકેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ દરેક આદિવાસીઓનો ચિતાર જાણી લીધો છે. કોઈ નેતા એવો નથી હોતો કે તેમજ આ સમાજ વિશે બધી ખબર હોય. તેમની નેમ હતી કે જંગલ બચાવનારો આ વર્ગ મુખ્ય ધારામાં કેવી રીતે આવે. ખેડૂત હોય તો તે ખેતી વિષયક સહાય મળે, કારીગર હોય તો તેમને ઓજારો વિષયક સહાય મળે. સૌપ્રથમ બાજપાઈ સરકારે આદિવાસી સમાજ માટે અલગ અલગ મંત્રાલયની રચના કરી, જેથી આ સમાજને સૌથી મહત્તમ લાભ આપી શકાય. વનબંધુ પેકેજ હેઠળ સિકલ સેલને નાથવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વિભાગ અપનાવવામાં આવ્યો છે. આદિવાસી સમાજનો આઝાદી જંગમાં ભવ્ય ઇતિહાસ રહ્યો છે. વિશ્વમાનિક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસના ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોડે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમ પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર રાજ્ય સરકારે જ્યાં નાગરિક ત્યાં સુવિધાના મંત્રને ચરિતાર્થ કર્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેશની આઝાદીની લડાઈમાં દેશના અનેક રાજ્યોના આદિવાસીઓએ સિંહરીને વહોરીને બલિદાનને આપ્યા છે, જેમના બિરસા મુંડા, તાત્યા ભીલે અને પણ પોતાનું આગવું યોગદાન આપ્યું છે. સરકારશ્રી દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી અને ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી બનાવવામાં આવી છે, જેમાં આદિવાસી સમાજના બાળકો સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકશે. તેમજ સરકારશ્રી દ્વારા સ્વાસ્થ્ય, કૃષિ ક્ષેત્રે આદિવાસી બાંધવોના જીવનમાં પ્રકાશ પાત્રી, ઉર્જા શક્તિ, મહિલા સશક્તિકરણ, સગર્ભા ધાત્રી માતાઓના પોષણને સુદૃઢ કરવા પોષણ સુધા યોજના, રોડ રસ્તાનું નિર્માણ, સિંચાઈ સુવિધા પૂરી પાડી રહી છે. આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચરણ, ડીડીઓ ગંગાસિંહ, પ્રયોજના વહીવટીદાર સચિન કુમાર, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ ગાંધીનગરથી પધારેલા સંયુક્ત કમિશનર ડીએન પટેલ, મામલતદાર તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યાં આદિવાસી જિલ્લા અને તાલુકાઓમાં જ્યાં આદિવાસી પ્રજા વધારે વસે છે ત્યાં વિશ્વ આદિવાસી દિવસની આજે ઉજવણી થઈ રહી છે અને ગુજરાત રાજ્યની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે વનબંધુ યોજનાથી લઈ અને આજ સુધીની સરકારોએ વખતો વખત એમાં સતત વધારો કરી આદિવાસી પરિવારોના ઘર સુધી, એમના મોહલ્લા સુધી પાણી હોય, રસ્તા હોય, વીજળી હોય કે રોજગાર માટેની યોજનાઓ પહોંચાડવાનું કામ જે કર્યું છે એના કારણે જે આદિવાસી સમુદાય જે પહેલાં કટઓફ હતો એ સતત 20 વર્ષના પ્રયત્નોના અંતે આજે દરેક ક્ષેત્રની અંદર પહેલાં તો જે પરિસ્થિતિ હતી જ્યાં આગળ ક્યાંક કોમ્પિટિશન અને રોજગારી આપવાનો વિષય હોય, ભરતીઓ હોય, મેડિકલ સીટ હોય, એન્જિનિયરિંગની સીટો હોય, સીટો ભરાતી નહોતી, આજે એમાં પણ કોમ્પિટિશન થઈ છે. એનો મતલબ કે છેલ્લા 20 વર્ષના પ્રયત્નોના અંતે શિક્ષણનો વ્યાપ આદિવાસી સમાજમાં પૂરતો થયો છે અને દીકરા દીકરીઓ ભણતા થયા છે. નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ, વ્યવસ્થાઓ, ભણવા માટેની ફ્રી શિપ કાર્ડ, અનેક યોજનાઓ થઈ આદિવાસીઓ માટેનો જે પ્રયત્ન થયો આજે મુખ્ય ધારામાં અને વિકાસના પંથે આદિવાસી સમાજ હવે મોખરે નવો મોરચો પણ સંભાળી રહ્યો છે. સર, છોટાઉદેપુરમાં 85 PHCમાં 44 ડૉક્ટરોની જગ્યા ખાલી છે અને જે 41 ભરેલી છે એમાં બી 34 વોન્ડેડ છે, એટલે ખાલી 7 જ રહેશે. હું તમને ખાતરી આપું છું કે આવતા સમયની અંદર, લગભગ એકાદ મહિનાની અંદર, આપણને જીપીએસસીએ પણ લગભગ 600 જેટલા ડૉક્ટર આપ્યા છે અને ટોટલ રાજ્યની અંદર 900 જેટલા ડૉક્ટરોની MBBS MOની ઘટ છે.
એ આપણે વહેલી તકે પૂરી કરીશું. સર, મારે ધ્યાનમાં વિશે સર, મુખ્યમંત્રીએ જે પ્રેમ લગ્ન છે, જે રજીસ્ટર મેરેજ માટે વાલીઓની પરવાનગી લેવાની જે વાત કરી છે, કે જે બિલ લાવવાના છે, એ વાત કરી શકે છે? એ એ વિષયને ચકાસવામાં આવે સર. જિલ્લાનું કહી શકાય એવો બ્રિજ અત્યારે બંધ છે છેલ્લા 10 દિવસથી, અને એને ડાયવર્ઝન આપવા માટે તંત્ર હજુ સુધી કોઈ વિચાર કરી રહ્યું નથી, અને પબ્લિકને લગભગ 30-45 કિલોમીટર સુધી લાંબો ફેરાવ ફરવો પડી રહ્યો છે. જરૂરી સૂચનાઓ તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવી છે. સાહેબ, આજે પેરેલલ કાર્યક્રમ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યો છે, અને તેઓ આજે કાળીપટ્ટી બાંધી અને મૌન રેલી કાઢવાના છે, શું આપ તેમાં જોડાશો? અમે આદિવાસી સમાજ એક છે, નેક છે, અને આદિવાસી સમાજ વચ્ચે ક્યારેય રાજનીતિ અથવા તો રાજકારણ કરવા નથી માગતા. જે લોકોએ ભૂતકાળમાં કર્યું છે, સમાજને એક સામે લાવવાનું કામ એ ભૂતકાળમાં જે થયું છે, પરંતુ અમે માનીએ છીએ કે તમામ સમાજો, આદિવાસી સમાજ હોય, SC સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ જ્યારે પણ વિકાસની વાત આવે, રાજકારણથી પર રાજનીતિ એટલે સમાજનીતિ કરવાવાળી સમજ અમારી છે. બાકી તો કોઈને કોઈ ખોટા મુદ્દેથી ભોળો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાના વારંવાર પ્રયત્નો થતા રહે છે, પરંતુ ગુજરાતમાં એ કારી ફાવતી નથી. જુદા જુદા એવા કેટલાય મુદ્દા, તમે જેમ કહ્યું એમ, એવા ભ્રમિત મુદ્દાઓ કે જેના ધડ માથું નથી, કોઈ પણ પ્રકારનો બેઝલેસ મુદ્દાઓ સાથે એ પોતાના મતોનું રાજકારણ કરી રહ્યા છે, અને અમે સમાજ માટે અને એની ઉન્નતિ કેવી રીતે થાય એનું રાજનીતિ કરી રહ્યા છીએ. તમે ગઠબંધન એટલે હજુ જો આગે આગે દેખો હોતા હે, આ લાંબુ ના ચાલે. અલ્પેશ પઠાણ નો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટા ઉદેપુર.